તગડી ફી લેનારી ખાનગી શાળાઓમાં શિક્ષણનું સ્તર ખૂબ જ ઊંચું છે, જ્યારે સૌથી વધારે શિક્ષકોને જે પગાર સરકાર ચૂકવે છે એ સરકારી શિક્ષકોના સ્કૂલોની અંદર વિદ્યાર્થીઓનું જે સ્તર છે, શિક્ષણનું સ્તર છે, સમજવાનું જે સ્તર છે, ખૂબ જ નીચું છે અને ખૂબ જ ચિંતાજનક પરિણામો આપણે જોવા મળ્યા છે. આજકાલ અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત જે પ્રાથમિક શાળાઓ છે ત્યાં બે મુદ્દાઓ ખૂબ જ ચર્ચાસ્પદ બન્યા છે. એક તો નિર્ણય સમિતિએ એવો લીધો છે કે તમામ શાળાઓનું એક વખત મર્જર કરવામાં આવે અને ત્યાર પછી શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવે, એક મુદ્દો આ છે. બીજો મુદ્દો એવો પણ આજકાલ આવ્યો કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની એક શાળાની એક વિદ્યાર્થીની અને કેટલાક વિદ્યાર્થીઓ કોઈક અવાવનું ઇમારતમાં બપોરના સમયે ગયા હતા અને એના અહેવાલો કેટલાક અખબારોમાં પ્રકાશિત થયા છે, જેને લીધે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓની થોડી બદનામી થઈ છે. આ સમગ્ર બે મુદ્દાઓ જે ચર્ચાસ્પદ છે તેમાં સત્ય શું છે, શું વાસ્તવિકતા છે એ જાણવા માટેનો એક આ પ્રયત્ન અમે વોઇસ ઓફ અંકલેશ્વર ન્યૂઝ ચેનલે કર્યું છે. મારી સાથે છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સદસ્ય રંજીત માલી. રંજીતભાઈ, ખૂબ જ ચર્ચાસ્પદ જે મુદ્દાઓ અત્યારે બહાર આવે છે, પહેલો મુદ્દો આપણે એ લઈએ કે 7 બ્લોક અને 18 શાળાઓ અત્યારે ચાલે છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની, મર્જરની જરૂરિયાત કેમ ઊભી થઈ, અત્યાર સુધી નથી હવે કેમ જરૂરિયાત ઊભી થઈ? દેખીયું છે કે વાત એવી ચગાવવામાં આવી કે અમે 18 માંથી 9 શાળાઓ કરીએ છીએ, એટલે પ્રજામાં એક ઇમ્પ્રેશન એવી જાય છે કે અમે 9 શાળાઓ બંધ કરવા જઈ રહ્યા છીએ. વસ્તુ એ નથી. સૌથી પહેલો સવાલ એ છે કે 7 પ્રિમાઇસિસમાં 18 શાળાઓ કેવી રીતે ચાલે? કેટલીક શાળાઓ સવારે ચાલે, કેટલીક બપોરની પાળીમાં ચાલે, કન્યા શાળા હોય, કુમાર શાળા હોય, હિન્દી મીડિયમ છે, મિશ્ર શાળા પણ છે. હવે થાય છે એવું કે એક શાળા, જેને કન્યા શાળા કોઈ પણ એક નંબર આપો, તો એ કન્યા શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા લગભગ 40-50 જ હોય. ઓકે. હવે તમે ત્યાં એક ભાષા શિક્ષક ફાળવ્યો હોય તો એ શિક્ષક કન્યા શાળામાં જ કામ કરે, પણ એ જ પ્રિમાઇસિસમાં જો કુમાર શાળા ચાલતી હોય, 4th ધોરણમાં પેલો કન્યા શાળામાં ભણાવે પણ એ કુમાર શાળામાં ભણાવવા ન જાય. શિક્ષકોની ઘટ, વિદ્યાર્થીઓની સંખ્યા, 7 જ પ્રિમાઇસિસમાં 18 શાળાઓ ચાલે, જુદા જુદા ટાઈમિંગ હોય, માંડ 4-5 કલાકનું શિક્ષણ કાર્ય ચાલતું હોય. સરકારનો એક પરિપત્ર છે કે આ બધું હવે મર્જ કરો. કોઈને સપનું નથી આવ્યું મર્જ કરવાનું. સરકારની એક ગાઈડલાઈન મુજબ તમામ શાળાઓને એક એવા બ્લોક બનાવો કે જ્યાં આપણે વિષય શિક્ષક એમને પહોંચાડી શકીએ. સાહેબ, આ વિષય શિક્ષકની વાત આવે છે ત્યારે મારે અહીંયા ઉલ્લેખ કરવો છે કે 3rd ધોરણથી લઈને હવે સરકાર ગણિત અને વિજ્ઞાન જેવા વિષયોમાં CBSEનું લેવલ લાવે છે. જી, બહુ સમજવા જેવી વાત છે. 8મા ધોરણ સુધી બાળક સરકારી શાળામાં ભણે, 9મું છોડે અને જેવો 10મામાં પ્રવેશે એવો જ એ ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓની સાથે કોમ્પિટિશન કરીને જણે એક દરિયામાં કૂદકો મારે. જી, તો એ બાળકને અત્યારનું જે લેવલ છે એમાં એને ભાષાનો શિક્ષક જ ન મળતો હોય, એને યોગ્ય રીતે ટીચિંગ જ ન મળતું હોય, માંડ 15-20 છોકરાઓને ભણાવીને ટીચરો સમય પૂરો થઈ ગયો કરીને જતા રહેતા હોય, તો એને મર્જ ના કરો તો તમે બીજું કરો શું? જી, ફાયદો થશે મર્જરથી 100%. તમે શિક્ષકો પ્રોવાઈડ કરી શકો છો. જી, અત્યારે આક્ષેપ એવા થાય છે કે કન્યા અને કુમાર ભેગા નહીં થઈ શકે, પણ આપણે ત્યાં મિશ્ર શાળાઓ ચાલે જ છે. દરેક પ્રાઇવેટ સ્કૂલમાં કોઈ છોકરીઓ માટે અલગ ને છોકરાઓ માટે અલગ કંઈ કરતું નથી. તમારી શાળામાં એક વર્ગ બને, કુમાર અને કન્યા ભેગા થાય, એક વર્ગ બને, એ વર્ગનો એક જ પીરિયડ જે પેલો ભાષાનો શિક્ષક આવે એ લે અને તમામને એક સરખી રીતે ટ્રીટ કરે. સાહેબ, આમાં અત્યાર સુધી તો ઘણા છોકરાઓને અન્યાય થયો છે, એને આપણે ભાષાના શિક્ષકો આપી નથી શક્યા. ગણિતનો શિક્ષક ના હોય પર્ટિક્યુલર, અને જે બધા છે એ બધા જ વર્ષો પુરાણા શિક્ષકો છે. તમને પણ ખ્યાલ છે કે 6-7 શિક્ષકો ઉપર તો હાઈકોર્ટ સુધીનો કેસ થયો છે.
એટલે રંજીતભાઈ, ખાસ કઈ સરકારી કર્મચારી એવા જે શિક્ષકો છે એ આ મર્જર ને થવા દેશે ખરા? મૂળ વસ્તુ જ અહીંયા છે, તકલીફ પણ આ જ છે. આપણે સમજવું પડશે સાહેબ, અમારી 6-8 મહિનાની કારકિર્દીમાં હું જયારે સ્કૂલ પર જતો ત્યારે શિક્ષક આવીને મળે અને પોતાની ઓળખાણ આપે કે હું ફલાણા અધિકારીની મિસેસ છું, યા તો કોઈ કહે કે હું ફલાણા રાજકારણીની બેન છું, યા તો કહે કે હું ફલાણા મોટા ગજાના રાજકારણીની દીકરી છું. જી, અરે આ બધાની કોઈ જરૂરિયાત નથી. બીજું, શિક્ષકો એક વર્ષોની ઘરેડથી એમના ઉપર કોઈ લગામ ન હતી, એના કારણે એટલા બધા, જેટલું શિક્ષણમાં ધ્યાન આપવું જોઈએ એના કરતાં વધારે એ લોકો રાજકારણમાં ધ્યાન આપે છે. સાહેબ, એનું સૌથી ઉત્તમ ઉદાહરણ ગત લોકસભા વિધાનસભામાં કોંગ્રેસે આવા જ એક તાલુકાના શિક્ષકને ઉઠાવીને એને રાજકારણી બનાવીને પેશ કરીને ઇલેક્શન લડાવી દીધું છે. આ આ આ લેવલનું જ્યાં રાજકારણ હોય, આ લેવલનું જ્યારે 18 શાળાઓમાંથી 9 શાળા થતી હોય, 9 શાળાના જે મુખ્ય શિક્ષકો છે એમને પોતાને હવે ડર લાગતો હોય કે આપણો તો જે ગમે તેમ કરીને 2-4 કલાક પાસ કરતા હતા, હવે આ આખી શાળા ભેગી થાય, મર્જ થાય, એમાં જે લોડ આવશે એ લોડને કેવી રીતે પહોંચી વળીશું, એના જ બધા કારણોને કારણે. આ જે તમે જે અત્યારે કહો છો કે આ જે લોડ આવે છે અને જે સ્તરનું જે પ્રશ્ન ઊભો થયો છે, રાજ્ય સરકાર ભારતીય જનતા પાર્ટી સંચાલિત રાજ્ય સરકાર ઘણા વર્ષોથી છે અને શિક્ષણના ક્ષેત્રે એ લોકો પ્રવેશ ઉત્સવ કરે છે, ગુણોત્સવ કરે છે, તો શું અત્યાર સુધી આ ગુણોત્સવ આ પ્રવેશ ઉત્સવ એનો કોઈ ફરક જ ન પડ્યો? ફરક પડ્યો છે. હું એમ નથી કહેતો કે દરેક શાળામાં દરેક સ્ટુડન્ટ ડલ છે. મારી કહેવાની અમારી આખી વાતની મૂળ એ છે કે આ દીકરાઓનું કે ભણતા વિદ્યાર્થીઓનું કોઈ મૂલ્યાંકન નથી. સાહેબ, એમને એક્ઝામ આપવાની, પરંતુ એનો કેટલા માર્ક્સ આવ્યા કે પાસ થયો નાપાસ થયો શું થયું એનું પેપર રિઝલ્ટ જાહેર નહીં કરવાનું. જી, હું અત્યારે એક્ઝામ ચાલતી હતી ત્યારે એક 6ઠા ધોરણના વિદ્યાર્થીને મળ્યો હતો. આ બહુ દુઃખ સાથે કહેવું પડે છે સાહેબ, મેં એની સપ્લિમેન્ટરી જોઈ તો એણે પ્રશ્નપત્ર ઉતાર્યું હતું આખું. હવે જવાબોની લખવાની જગ્યાએ આ બાળકો પ્રશ્નપત્ર ઉતારી જાય, થઈ ગયું. એક વિદ્યાર્થી તો એવો હતો કે જેને ખબર જ નહોતી કે આજે મેં શેનું પેપર આપ્યું. વિજ્ઞાનનું પેપર હતું ને એ મને કહે કે ગણિતનું પેપર હતું. સાહેબ, આ બધું મેં એકલાએ નહીં, મારી સાથે જે લોકો હતા અમે લોકોએ અનુભવ્યું છે. અને ત્યાંથી જે મૂળ વાત છે એવી છે કે આ છોકરો 2-3 વર્ષ પછી 10મા ધોરણની પરીક્ષા આપશે, એમાં કોઈ સરકારી શાળાની પરીક્ષા નહીં હોય એ વખતે, એની તો બધાની સાથેની જનરલ પરીક્ષા હશે. તો એનું જે સ્તર છે, આ શિક્ષણનું સ્તર ઉપર આવે એની આપણા આ બધા પ્રયત્ન છે. શાળા બિલ્ડિંગ પ્રિમાઇસિસ એ બધું ગૌણ છે. ખાનગી, એટલે જે રંજીતભાઈ પ્રશ્ન એ છે કે ખાનગી શાળાઓના શિક્ષકોનો પગાર લગભગ હું માનું છું કે વધારે વધારે હશે તો 15,000 હશે કે 20,000 હશે, બધે મને તો એ પણ વધારે લાગે છે. બરાબર છે. જ્યારે તમારી જે સરકારી જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના જે શિક્ષકો છે એમનો પગાર લગભગ 6ઠા પગાર પંચ કે 7મા પગાર પંચ હતી, તો તેમ છતાં પણ શિક્ષણનું સ્તર આટલું, જેમ તમે ઉદાહરણ આપ્યા, શિક્ષણનું સ્તર આટલું નીચું. શિક્ષક સાહેબ, એ 4 કલાક કે 5 કલાકની જે નોકરી કરે છે એમાં તમે જઈને પૂછજો, જ્યારે એનું મૂલ્યાંકન ન થવાનું હોય, એક વર્ગ તમે લેતા હો, એ વર્ગમાં ગણિતનો વિષયમાં કેટલા છોકરાઓ પાસ થયા એનું કોઈ તમારું મૂલ્યાંકન જ ન હોય તો એ શિક્ષકને એમાં રસ શું પડે? અને સાહેબ દેવાનંદભાઈ, દુઃખ તો ત્યારે થાય છે જ્યારે આપણે એવું જાણતા હોઈએ કે 4 કલાકની નોકરીમાં એ શિક્ષક 1/2 દિવસની CL મૂકીને ગયો છે. 2 કલાક ને 2 કલાકના ઓન એન એવરેજ 2,000 રૂપિયા પર ડે, સાહેબ 50-60 હજારનું પગાર છે, તો એ વ્યક્તિ શું કરે છે? હું નથી કહેતો, સામાન્ય જનતાને પણ છૂટ, કોઈ પણ એક પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં જાઓ, શિક્ષણનું સ્તર જુઓ. સાહેબ, આખા પ્રયત્નો શિક્ષણના સ્તરને જ વધારવાના છે. અને જ્યારે સરકાર CBSEની વાત કરી રહી છે, એક હાયર એજ્યુકેશન લાવવાની વાત કરે છે, ત્યારે આ જ બધા બાળકોને જો પ્રોપર ટીચર જ નહીં આપીએ આપણે, ભાષાના શિક્ષકો જે બધા છે એ આઉટડેટેડ શિક્ષકો છે,
સરકાર દ્વારા તાલીમ પણ શિક્ષકોને લગભગ તાલીમો અપાય છે, બધું શિક્ષકોને તાલીમ અપાય છે, પણ એ શિક્ષકો એક્ઝામ આપીને ક્યાં ક્લિયર કરે છે કે અમે કેટલી તાલીમ લીધી? એનું તો કોઈ મૂલ્યાંકન નથી. હું સરકારને પણ રિક્વેસ્ટ કરીશ કે શિક્ષકોનું મૂલ્યાંકન થવું જોઈએ. જી, એક હમણાં તાજેતરની અંદર કેટલાક અખબારોમાં એવા એક સમાચાર પ્રકાશિત થયા હતા કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ની એક શાળાની એક સગીર વયની વિદ્યાર્થીની એક અવાઉની ઇમારતમાં કંઈક શાળાના જ કંઈક ચારેક વિદ્યાર્થીઓ સાથે ગયા, આ એક અને આપત્તિજનક કંઈક ઘટના બની એવા એક અહેવાલ કેટલાક અખબારોમાં છપાયા. શું સત્યતા શું છે એમાં? આ મુદ્દે હું એમ કહીશ કે અમે જ્યારે અમારા શાસના અધિકારી પાસે આ વાત જાણી ત્યારે બહુ લાઇટલી એમણે એમ કીધું હતું કે હા, આવું કંઈક થયું હતું, અને જે તે શાળાના મુખ્ય શિક્ષકે એ દીકરી અને એના વાલીઓને બોલાવ્યા હતા અને એ લોકોને સમજણ આપીને ઠપકો આપીને રવાના કર્યા હતા. એ વાત મુખ્ય શિક્ષકે એઓને કરી હતી, શાસના અધિકારીને, પણ કશું થયું નહોતું એટલે આટલી વાત બોલાઈ ગઈ. પરંતુ એક પત્રકાર તરીકે મારે આજે આ જ મુદ્દે બે વાત બહુ ક્લિયરલી કરવી છે. સૌથી પહેલા જે માથભાર અખબારે લખ્યું છે, દેવાનંદભાઈ તમે એના શબ્દો જો વાંચો તો હું તમને પહેલા વાંચી સંભળાવું કે ખરેખર શું લખાયું છે. જી, અંકલેશ્વરની પ્રાથમિક શાળામાં 8મા ધોરણમાં ભણતી સગીર વયની વિદ્યાર્થીની 4 જેટલા સહપાઠીઓ સાથે બપોરના સુમસામ વાતાવરણનો લાભ લઈને શાળાની પાસે જ આવેલ એક અવાવરૂ મકાનમાં ઘૂસી ગઈ હતી. સર, તમે આ દીકરી ઉપર લાંછન લગાડો છો? ઘૂસી ગઈ હતીનો અર્થ શું થાય? ભાસ્કરનું જર્નાલિઝમ? હે, લાભ લઈને દીકરી અવાવરૂ મકાનમાં ઘૂસી ગઈ? આવા શબ્દો ઘટના જ્યારે બની ત્યારે એક પત્રકાર તરીકે બે વસ્તુનો આપણો ખાસ વિચાર કરવો જોઈએ, સમય અને સ્થળ. ઓકે, દેવાનંદભાઈ 8મા ધોરણની વિદ્યાર્થીની આ જ્યારે ઘટના બની ત્યારે એમણે 8મા ધોરણનું પોતાનું છેલ્લું પેપર આપી દીધું હતું. જી, બરાબર છે. બીજું, સ્કૂલની પ્રિમાઇસિસની બહાર આ ઘટના બની છે. જી, હું એમ નથી કહેતો કે આપણે હદ લિમિટ કરીને કોઈ વાતને નકારી કાઢીએ. આપણે આનો સાચી રીતે જે કરીએ, ઓકે, જે વખતે જે કોઈએ પણ આ જોયું, ઘટના કશી બની નથી, કદાચ ક્યાંક ભેગા થઈને કંઈક થવાનું હશે, પણ એ પહેલાં એની જાણ થઈ ગઈ એટલે વાત મુખ્ય શિક્ષક સુધી પહોંચી. પરંતુ આનો જ એક બેઝ લઈને આ શબ્દો વાપરીને જો તમે શિક્ષણને બદનામ કરશો તો સાહેબ આમાં એક બાયસ માઇન્ડ ક્યાંક ને ક્યાંક કામ કરતું હોય એવું મારું બહુ જ સ્પષ્ટ રીતે માનવું છે. તો આ અંગે કંઈક આપણે કોઈક અખબારને કંઈક નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કોઈ ખુલાસો આપવાનો કે કોઈ એ કરવાની કંઈક તજવીજ હાથ ધરે છે ખરું? હવે હું તો એક સામાન્ય ત્યાં સભ્ય છું, આગળ શું કરું એ હવે વિચારીશું. પરંતુ દુઃખ, એક 20 વર્ષથી જ્યારે આપણે જર્નાલિઝમ કરતા હોઈએ ત્યારે એના પાયામાં ન પહોંચીને ફાલતુ શબ્દોથી એક વાતને વર્ણવીને 17 તારીખની વાત હોય અને 24 તારીખે મુદ્દો ઉઠાવીને, સાહેબ આની પાછળ એક રાજકારણ છે, મારું પણ બહુ સ્પષ્ટ માનવું છે. અમે છે ને આ કુમાર અને કન્યાને ભેગા કરવાની વાત કરીએ છીએ. જી, જેમ પ્રાઇવેટ સ્કૂલોમાં ચાલે જ છે. જી, અહીંયા આજે પેલું મર્જ થવાનું છે એમાં કુમાર અને કન્યા ભેગા થવાના છે, એમાં જ કેટલાક શિક્ષકોને મેલાફાઇડ ઇન્ટેન્સ છે આની પાછળ. જી, અને એના કારણે જ એ લોકોએ આટલા દિવસ પછી એ ઘટનાને કોઈ એક સ્તરેથી અંગારી ચાંપી છે એટલું બહુ સ્પષ્ટ રીતે પ્રજાને પણ કહેવા માંગુ છું. પણ શિક્ષણ, તમે જેમ કહો છો કે શિક્ષણ સમિતિના જે એટલે શાસના અધિકારી છે અને મુખ્ય શિક્ષક, એ લોકોના મા બાપને બોલાવીને એ લોકોને જાણ, માતા પિતાને એટલી જાણ કરી છે કે આવી કઈ ઘટના? જી, એ મુદ્દો ત્યાં પતી જ ગયો છે. જી જી, અને કશું થયું નથી એટલે એની કોઈ જાજી હોવા ના હોઈ શકે. આપણે એની કાળજી લેવાની જ છે. પુખ્ત તથા બાળકોને આપણે એક વિશેષ શિક્ષણ આપવાની જરૂર છે. આ મુદ્દાને ભટકાવીને અને સરકાર સંચાલિત શાળાઓમાંથી બાળકો દૂર થાય એવી તમામ પ્રવૃત્તિઓથી આપણે દૂર રહેવાનું છે. તે કારણે સમાચાર આવ્યા કે 9 શાળાઓ બંધ થઈ જશે.
ભાઈ સાત જ પ્રિમાઇસિસમાં શાળા ચાલે છે, 18 શાળાઓ ચાલતી હતી, મર્જ થાય છે, ક્યાંય કશું બંધ થતું નથી. વાતના અર્થઘટનને બહુ સ્પષ્ટ રીતે સમજી લેવું પડશે. તો દર્શક મિત્રો, આ એક વિશેષ વોઇસ ઓફ અંકલેશ્વરનો કાર્યક્રમ હતો, જેમાં એક સડકતો જે ચર્ચા હતી, જે વિવાદ હતો પ્રજાની અંદર, તો એની સ્પષ્ટતા પણ આ કાર્યક્રમ થકી મળી શકે એ માટેની પણ આપણે પ્રયત્ન કર્યો. ખરેખર તો સાચી હકીકત પ્રજા સુધી આવે, વાલીઓ સુધી આવે, વિદ્યાર્થીઓ સુધી આવે એ જરૂરી હતી. દેવાનંદભાઈ, વોઇસ ઓફ અંકલેશ્વર તરફથી જ મેં મારી નૈતિક ફરજ સમજીને અને જ્યારે સરકારે મને કોઈ જવાબદારી આપી છે ત્યારે સાચી વાત પ્રજા સુધી રજૂ થાય એ મારી ફરજ સમજીને આજે આપણે આ ડિસ્કશન કર્યું છે. આશા રાખું છું ઘણા બધા મુદ્દા જે લોકોના મનમાં ઉત્પન્ન થયા હશે એને આપણે ક્યાંક ને ક્યાંક અટકાવવાનો પ્રયત્ન કર્યો છે. કોઈ વસ્તુ થઈ જશે તો એને આપણે રોકી નથી શકવાના, પરંતુ કંઈ થયું નથી અને માત્ર ને માત્ર બદનામી કરવા માટેના જો પ્રયાસો થતા હશે તો એને આ ગંદા પ્રકારના રાજકારણને ઓળખી લેવું પડશે. થેન્ક યુ.